મારું નામ નિરુબેન છે. હું ચુરાપાડવાથી આવું છું અને અહીંયા 4 વર્ષથી કામ કરું છું. તો પહેલાં હું રસોડામાં, પહેલાં તો અનુભવ નહોતો કે ઓએસિસ શું છે એવું ખબર નહોતી મને. અહીંયા આ પહેલાં તો કનુ કાકીને વાત કરું કે તઈ કોતડે શું થાય છે. તો કનુ કાકીને એમ કીધું કે તઈ કામ હોય તો મને કહેજો, તો લઈ જજો, કામ હોય તો મારી જરૂર હોય તો. તો એ પેલા કલ્પના બેન એમને કનુ કાકી કહું છું, હા, તેમને વાત કરી ને તો એ મને ત્રીજા દિવસે અહીં લઈ આવ્યા અને મને લાગ્યા કે તારા રસોડામાં જરૂર છે. તો હું રસોડામાં આવી, તો ગમશે તો હું રહીશ, નહીં ગમે તો હું જતી રહીશ. પણ એનું એમ વાતાવરણ ને બધું જોયું ને તો મને ગમ્યું. પહેલાં તો મને બિલ્ડિંગમાં બીક લાગતી હતી કે બિલ્ડિંગમાં લાઇટ જાય તો હું કરીશ, અને રસ્તો કે બાજુ છે તે શોધતી હતી કે બહાર નીકળવું હોય તો કઈ રીતના નીકળીશ. એવું તો પાછળનો દરવાજો લોક હોય ને તો હું ખુલ્લો કરાવી દેતી હતી, એટલે આમ ગભરામણ જેવું થતું હતું. પછી આમ પછી ધીરે ધીરે એમ સેટ થવા લાગી બધા જોડે, એમ બધા એટલે બધા એમ એક પરિવાર જેવા લાગવા લાગ્યા. પછી આની અંદર મને એમ રસોડામાં મેં 1.5 વર્ષ કામ કર્યું અને આંટી મળી ગયા મને, માં સમાન આંટી મળ્યા. એટલે જે કામ નહોતા આવડતા ને તે પણ શીખવ્યું એમણે. એટલે 1.5 વર્ષનું કામ કર્યું ને પછી મારી જગ્યા વિનીતભાઈએ ચેન્જ કરી, રસોડામાંથી પછી નીચેના એરિયામાં મોકલી, ફ્રેન્ડશીપમાં. ત્યાં આવડે કામ કરું છું. પહેલાં મને રૂમમાં જવાનું મને કામ નહોતું ગમતું કે રૂમોમાં હું કામ નહીં કરું, પણ હવે તો એવું લાગે કે હું રૂમ છોડીને કવે નહીં જાઉં. હવે તો રૂમ તો મારા ઘર જેવું લાગે કે એને ચોખ્ખી ને ચોખ્ખી જ રાખું. જ્યારે મહેમાન આવે તો મહેમાનને એવું ના લાગે કે આ ગંદી છે રૂમ. નિરુબેન જોડે બહુ બધી વાતો થઈ, વધારે એમના ઘરની ને બધી જે વાત થઈ એના પરથી મેં એવું જોયું કે એક આમ જિંદાદિલ વ્યક્તિ હોય ને, જે કોઈ પણ પરિસ્થિતિમાં સારું જ જોવે અને ખુશ જ રહેવાનું પસંદ કરે એવા વ્યક્તિ છે. એટલે એમના નાનપણથી લઈને મોટા થયા ત્યાં સુધીમાં મમ્મી પપ્પાથી દૂર રહ્યા, પછી ઘરમાં દિયર દેરાણી દેરાણીનું જે પણ મનદુખ થોડું થતું હોય, પણ તો પણ આજે એ જે વાત કરે ને, જે પણ વ્યક્તિને લઈને જેના લીધે પાસ્ટમાં કંઈ ખોટું થયું હોય કે એમને દુઃખ થયું હોય, તો પણ બહુ સહેલાઈથી જાણે માફ કરીને આજે એટલો જ પ્રેમ એ વ્યક્તિને કરતા હોય ને, એવું એમની દરેક વાતમાં ડિપિક્ટ થતું હતું. અને એમની સ્પીચ મને બહુ જ ગમી, એમની વોકેબ્યુલરી, શબ્દકોષ, જે શબ્દો એ વાપરતા હતા, એટલે એ જેટલું ભણ્યા છે એ પ્રમાણમાં એમના શબ્દો ને એમની ભાષા અને એમનું ઇંગ્લિશ જે શબ્દો એડ કરતા હતા એ બધું મને બહુ જ ઇમ્પ્રેસિવ લાગ્યું. અને એમને હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશના પણ બહુ બધા શબ્દો વાપર્યા, એટલે 3 લેંગ્વેજ તો એમને આવડે છે. ઇંગ્લિશ શબ્દો તો અહીંયા પછી શીખવા મળ્યા મને ઓએસિસમાં આવ્યા પછી. હા, એટલે અહીંયા આવવું એમને બહુ જ ગમે છે એવું કહેતા હતા કે રજા પાડવાનું અમને નહીં ગમતું. અને બીજું એ વારંવાર એમણે જે કીધું ને, એ જ એમનામાં જે ચોક્કસાઈ છે ને કે રૂમમાં જે પણ હું કરું છું તે બરાબર હશે કે નહીં, એ એની ચિંતા એમને ઘરે ગયા પછી બી થાય કે મેં ટિફિન મૂક્યું છે તો દીદીને મળશે, એ જોશે, એ કે હું ઘણી વખત ફોન કરીને પણ પૂછું. એટલે એમનો જે કન્સર્ન છે ને દરેક જગ્યાએ કામ કરવાનો, અહીંથી જઈને ઘરે પણ એ તરત કામે લાગી જાય, સાસુ કંઈક કરતા હોય તો એમનું પણ પોતે કરી લે, એટલે બહુ જ આઈડિયલ, આમ ઘણું બધું એમનાથી શીખી શકાય એવું મને લાગ્યું. ફ્રેન્ડશીપમાં તો બધાએ જ એમની કાળજીનો અનુભવ કર્યો જ હશે, પણ વિશેષ રૂપે મને કૃતજ્ઞતા એમના પ્રત્યે, જે આભારની લાગણી જે એમ થાય છે તે મને વ્યક્ત, મને એમ થાય કે હું વ્યક્ત નહીં કરું મને ચાલશે નહીં. મને એમ લાગે કે કંઈ પણ કામ કરતા હોય તો એમની હંમેશા એ કાળજી રહે કે ક્યાંક ડિસ્ટર્બ નથી થતું ને, મેં હું પછી કરીશ. અથવા એમને ધ્યાન ના હોય અને આપણે અંદર જ હોય તો તરત જ એમને એમ થાય કે હું તમને ડિસ્ટર્બ થઈ ગયું. કદાચ મનની બે વાત એમનાથી કહેવાય છે, અરે તમે તો કામમાં હતા ને મેં તમને ક્યાં વાતોમાં ડિસ્ટર્બ કરી દીધા. મને એમ લાગે કે એવરી ટાઈમ શી ઇઝ કન્સર્ન કે એ આપણે અહીંયા જે હેતુને માટે થઈને આવ્યા છે, ક્યાંય એમની મુમેન્ટથી એમના કામથી આપણને ખલેલ ન પહોંચે. મને અહીંયા ખરજવું થઈ ગયું એક્ઝેમા, તો એ ખાસ યાદ રાખીને મારા માટે ગૌમૂત્ર લઈને આવ્યા. બેન મને મટી ગયું 2 દિવસમાં, તમે પણ લગાવો જેથી તમને પણ મટી જાય. એટલે એક દિવસ કંઈક મને ખબર નહીં કે તમે આવવાના છે, એટલે બીજે દિવસે ફરી પાછું યાદ રાખીને બરાબર લઈને આવ્યા. પાછું એટલું જ નહીં, ફરી પાછું પૂછ્યું પણ ખરું કે બેન તમને લગાવ્યું કેવું રહ્યું, મટ્યું કે નહીં. એટલે આ પ્રકારની જે નિસ્બત છે, એમની જે કાળજી છે,
જેટલી સલામ કરી એટલી ઓછી છે નિરુબેન તમને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એમને જાણી લીધા છે કે આ વ્યક્તિ ની આ જરૂરિયાત છે. એટલે આજે પણ હું આવી હતી, છેલ્લા કેટલા વખત આવું છું, તો મારી જે બેગ હોય એની કાળજી લઈને વ્યવસ્થિત રીતે કપડાં મૂકીને એ પણ બરોબર થઈ ગયા છે, ધોવાયા છે, એ બધી જ કાળજી એક પરિવારના મિત્રની જેમ એ લેતા હોય છે. બીજું એમનું ગ્રાસ્પિંગ પણ બહુ જ, એટલે બહુ નવું નવું શીખીને ઉતારી રહ્યા છે એમની અંદર. એટલે એવું કે એવું એમને શેર કર્યું હતું કે પહેલાં વાસણો ખખડતા હતા ઘરમાં એમ, પણ હવે કે કોઈ કંઈ કરે ને તો હું એવું વિચારીને શાંત રહું છું, કે કારણ વગર આપણા બોલવાથી વધી રહ્યું છે, તો આપણા શાંત રહેવાથી જો નથી થતું તો નહીં કરીએ. એટલે ઘણું બધું આમ તો એમણે બહુ જ બધું શેર કર્યું હતું, પણ એમાં એમનું જે અવેરનેસ છે ને એ છતી થતી. ક્યારે થોડો પણ એમને ફ્રી ટાઈમ મળ્યો હોય તો એમાં પણ કામ શોધી કાઢે કે આ નથી ચાલતું, યાદ રાખે. અચ્છા આ નથી ચાલતું તો એને કેવી રીતે રિપેર કરું, ને જે પ્રોબ્લેમ હોય તે શોધી કાઢે જાતે જાતે, અને પછી તેનું સોલ્યુશન પણ લાવે બને ત્યાં સુધીને. અગર એમનાથી થઈ શકે એવું હોય તો એ કરી કાઢે છે. એટલે જે પ્રોબ્લેમ શોધીને તેને સોલ્વ કરવાની જે કળા છે એ બહુ સરસ છે. બિલકુલ પણ આળસ નહીં, બધે દોડી દોડીને સરસ રીતે કામ કરતા હોય છે. અને બીજી એક બહુ અગત્યની બાબત એ છે કે ક્યારેય કોઈ વિશે ખોટું નહીં બોલવું, અને અગર ક્યાંય નેગેટિવ વસ્તુ પણ, ચર્ચા કે કશું પણ ચાલતું હોય તો પણ તેમાં એ પોઝિટિવ બોલે અને પોઝિટિવિટી લાવે, અને પ્લસ મિત્રોને હંમેશા મોટિવેટ કરે, એમને પ્રોત્સાહન આપે, તે બાબત બહુ જ સરસ છે, બહુ જ અમને ગમે છે. અને એ બહુ નાની વાત નથી, એ બહુ અમને પણ સ્ટ્રગલ પડે છે એવું કરતા, તકલીફ પડે છે, એટલે બહુ મોટી વાત છે.